એક તરફ વાતાવરણમાં બદલાવ તો બીજી તરફ હવે ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા છે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ભલુડા ગામમાં ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો ખેડૂતો સરકાર સામે ભાવ આપવાની માંગ કરીને મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને સંબોધીને વિડિયો વાયરલ કર્યો છે હાલમાં ખેડૂતોને એક કિલો ડુંગળીનો ખર્ચ પચીસ રૂપિયા જેટલો થાય છે જેની સામે કૃષિ વિભાગ દસથી બાર રૂપિયા ખર્ચ જણાવે છે ખેડૂતોના જણાવ્યા મુજબ એક વીઘામાં તેમને પચાસથી સાહીઠ હજારની નુકસાની થાય છે જ્યારે એક એકરે ખેડૂતને એક લાખ પચીસ હજારથી વધુની નુકસાની ભોગવવી પડે છે જેને લઈને ખેડૂતો રોષે ભરાયા છે અને વીડિયો વાયરલ કરીને સરકાર પાસે સંતોષકારક ભાવની માંગણી કરી રહ્યા છે હાલ અત્યારે જે શિયાળો ડુંગળીની વાત છે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ડુંગળી રડાવી રહી છે દ્રશ્યો હું તમને બતાવવા જઈશ જે ડુંગળી વાવેલી છે ઊભો પાક છે પરંતુ યોગ્ય ભાવ ન મળતા જે ડુંગળીના પાક પર કહી શકાય કે ટ્રેક્ટર ફેરવવાનો વારો આવી ગયો છે ખેડૂતોને પાયમાલ થઈ ગયા છે આપણી સાથે અહીંયા જે અહીંયાના ખેડૂતના માલિક છે જે ખેતરના તેઓ પણ ઊભા છે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કઈ પ્રકારની ડુંગળી છે કેટલી સારી ક્વોલિટીની ડુંગળી છે પરંતુ એક જ કારણ જેને યોગ્ય ભાવ નથી મળતા કહી શકાય કે જે ડુંગળીનો ભાવ છે તે તેના કલર ઉપર સાઇઝ ઉપર જતો હોય છે ત્યારે શિયાળો ડુંગળી બહુ ઓછા પ્રમાણમાં લોકો વાવતા હોય છે આપણી સાથે અહીંયાના જે ખેડૂતના માલિક છે તે પણ અહીંયા છે ખેતરના શું નામ છે આપનું અને કઈ પ્રકારની રજૂઆત હતી તમારી મારું નામ પૃથ્વીરાજ હીરાભાઈ ડોડિયા છે અને રજૂઆત અમારી એવી છે કે અત્યારે અમને ઉપાડીને કટિંગ કરીને બજારમાં મોકલવાનો ખર્ચો રહ્યો બીજો આગળનો ખર્ચો તો એક બાજુ રહ્યો પણ જે અત્યારે ઉપાડીને કટિંગ કરીને એ ખર્ચો પણ અમને નથી પરવડે એટલા માટે અમને યોગ્ય એવું લાગે છે કે એના કરતાં તો અમે જમીનમાં દાટી દઈએ ટ્રેક્ટરથી એમાં અમને ઓછું નુકસાન આવશે ચોક્કસથી આપે પણ એક વિડીયો વાયરલ કર્યો છે જે સરકાર સુધી વાત પહોંચે અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ન્યાય મળે કઈ પ્રકારની રજૂઆત હતી આપની રઘુભા અમારી રજૂઆત તો એવી છે કે આ કાયમનું અમારે આ પરિસ્થિતિ ક્યારે બે ત્રણ વર્ષે ત્રીજા વર્ષે હોય છે ગઈ સાલ લસણમાં આ પરિસ્થિતિ આ વખતે ડુંગળીમાં છે તો આના ઉપર સરકાર કંઈક ઠોસ કદમ લે અને બહુ ઊંડી વિચારણા કરે નગર આવનાર સમયની અંદર અમને અમે ડુંગળી તો નહીં જ વાવી અમને હવે અમે હવે પછી અમે નક્કી કર્યું કોઈદી ડુંગળી નહીં વાવવાની કારણ કે આમાં અમને સરકાર આપીને શું આપશે વિગે પચી પચી મણે પચીસ રૂપિયા આપે કે પચાસ રૂપિયા આપે એક્ઝેક્ટ અમારો વિઘે આમાં ચાલીસ હજારનો ખર્ચો થયો છે તો હવે કંઈ પોસિબલ નથી લાગતું કે સરકાર અમને આપી શકે આવું આખા ઇન્ડિયામાં આ પરિસ્થિતિ છે એટલે સરકાર આમાં ગંભીરતાથી નોંધ લે ગંભીરતાથી વિચારે અને આવી પરિસ્થિતિ ખેડૂતોની ન થાય એમાં ખાસ તો લસણ ડુંગળી અને બટેકા બટેકામાં અત્યારે આ જ પરિસ્થિતિ છે તો આવું દરેક ક્રોપની અંદર બે ત્રણ વર્ષે એક તો ક્રોપ હોય જ છે એ ક્રોપમાં અત્યારે ભાવ સારા છે પણ એક વરા પહેલાં બે હજાર ઓગણી વીમાં ઘણી બધી પરિસ્થિતિ એવી હતી કે કપાના ભાવ ન હોય કાં જીરાના ન હોય તો ખેડૂતને ખર્ચો કરે ને તે કમસે કમ નફોનો સરકાર આપે તો ખેડૂતનો ખર્ચો તો એને રિટર્ન મળે એવું કરવું જોઈએ નકર ખેતી ન છૂટકે અમારે છોડવા મજબૂર કરવું પડશે એમ કે અમારે ખેતી નથી કરવી

અને ઈ વને આગળ મજૂરી એટલે જાજુ થઈ જશે એટલે આમાં ઈ નથી નીકળે કુલ કેટલા ખેડૂતો પાક વાવેલો છે કેટલા મજૂરો કામ કરતા કેટલા પરિવારો પર અસર થશે આમાં ઘણા બધા ખેડૂતો એ ડુંગળી વાવી છે બધાને જ પરિસ્થિતિ છે અત્યારે ડાટવાનો જ વારો છે બધાનો અહીંયા કેટલા મજૂર કામ કરે અહીંયા અત્યારે ચાલીસ પિસ્તાલીસ જણાય છે ચોક્કસથી જે એક જ ખેતરમાં ચાલીસથી પિસ્તાલીસ મજૂર કામ કરીએ ત્યારે એકસો પચીસ વીઘાના વાવેલા જે ડુંગળીનો પાક છે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કઈ પ્રકારની ડુંગળીનો બહુ સુંદર પાક છે ખૂબ જ સારો પાક છે પરંતુ યોગ્ય ભાવ ન મળતા હવે તેના પર ટ્રેક્ટર ફેરવવાનો મજબૂરી જે ખેડૂતોની ઊભી થઈ છે ત્યારે સરકારે પણ આ જે ખેડૂતો છે જે શિયાળુ ડુંગળીઓ વાવે છે લસણ વાવે છે તેના વિચારવું અત્યંત જરૂરી છે તેવી પણ માંગ કરવામાં આવી છે અતુલ જોશી